હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, વિચ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ એન્ડ સર્કિટ. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આપણા ફોર્થ યુનિટની, કે જે ફોર્થ યુનિટ છે સ્પેશિયલ પર્પઝ સેમી કન્ડક્ટર ડાયોડ. કે આપણે લેક્ચરની શરૂઆતમાં જ્યારે વાત કરી ત્યારે આપણે એવું કીધેલું કે આ યુનિટની અંદર આપણે 9-10 જેટલા સ્પેશિયલ પર્પઝ ડાયોડ, એટલે કે આપણા પીએન જંકશન ડાયોડ સિવાયના ડાયોડ વિશે આની અંદર વાત કરીશું, એવી આપણે વાત કરેલી હતી. તો મિત્રો, આપણે વાત કરીએ તો આપણે ઓલરેડી ડાયેક, ટ્રાયેક, એસીઆર, એલડીઆર, એલઈડી આ 5 પ્રકારના સ્પેશિયલ પર્પઝ સેમિકન્ડક્ટર ડાયોડ વિશે વાત કરી ચૂકેલા છીએ. આજના લેક્ચરની અંદર જો આપણે વાત કરીએ તો આપણે આગળ જતા એફઈટી અને મોસ્ફેટ કોને કહેવામાં આવે તેના વિશે આપણે વાત કરીશું. જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે, પરંતુ આપણે એને ખૂબ જ સિમ્પલ અને ઇઝી વેમાં સમજશું. માત્ર આની અંદર આપણને પીએન જંકશન ડાયોડના ફોરવર્ડ અને રિવર્સ બાયરના ફંડા યાદ હોવા જોઈએ, એના ઉપરથી આખો ક્વેશ્ચન સમજી શકાશે. એફઈટી અને મોસ્ફેટ છે મિત્રો, એ તમને 7 માર્કની અંદર પણ પૂછાતું હોય છે, 3 માર્ક અથવા તો 4 માર્કની અંદર પણ પૂછાતું હોય છે. જો તમને 2 માર્કમાં ખાલી પૂછાય તો એ માત્ર એફઈટીનું ઇન્ટ્રોડક્શન હોઈ શકે, 3 માર્કમાં પૂછાય તો એનું કન્સ્ટ્રક્શન હોઈ શકે, ખાલી 4 માર્કમાં પૂછાય તો માત્ર વર્કિંગ હોઈ શકે, અને જો 7 માર્કમાં હોય તો તમારે એનું ઇન્ટ્રોડક્શન, કન્સ્ટ્રક્શન અને વર્કિંગ આ બધા વિશે તમારે માહિતી આપવાની રહેતી હોય છે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ આપણા આજના ક્વેશ્ચનથી. તો આજના ક્વેશ્ચનનું નામ છે વોટ ઇઝ એફઈટી. તો અહીં આપણને એફઈટીનું ફૂલ ફોર્મ આપેલું છે. એફઈટીનું ફૂલ ફોર્મ છે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. તો એફઈડી શું છે? ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર સેમી કન્ડક્ટર ડિવાઇસ છે જેમાં કરંટનો કંટ્રોલ ઇલેક્ટ્રિક ફિલ્ડની મદદથી થાય છે. ખાસ ધ્યાન રાખજો, કરંટનો કંટ્રોલ કોની મદદથી થાય છે? ઇલેક્ટ્રિક ફિલ્ડની મદદથી થાય છે, એટલે એને ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર કહેવાય છે. એફઈટીનું ઓપરેશન માત્ર મેજોરિટી ચાર્જ કેરિયરના વહનને લીધે થાય છે. એટલે કે જો એન ચેનલ હોય એફઈટી, એ આપણે આગળ જતાં જોશું કે એફઈટીને 2 પ્રકારમાં વહેંચી શકાય. એક છે એન ચેનલ એફઈટી, બીજું છે પી ચેનલ એફઈટી. તો જો એન ચેનલ એફઈટી હોય તો એના મેજોરિટી ચાર્જ કેરિયર થાય ઇલેક્ટ્રોન, અને પી ચેનલ એફઈટી હોય તો એના મેજોરિટી ચાર્જ કેરિયર થાય હોલ. એટલે કે એફઈટી માત્ર મેજોરિટી ચાર્જ કેરિયરના વહનને લીધે કામ કરે છે, આથી તેને યુનિપોલાર ડિવાઇસ કહેવાય છે. યુનિપોલાર એટલે કે યુની એટલે કે એક, કઈ એક વસ્તુ માત્ર મેજોરિટી ચાર્જ કેરિયર ઉપર વર્ક કરે છે. બાયપોલાર એટલે કેવું, કે મેજોરિટી અને માઇનોરિટી બંને ઉપર જો વર્ક કરતું હોય તો તેને બાયપોલાર ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. એફઈટીનો ઇનપુટ રેઝિસ્ટન્સ ઘણો વધારે હોય છે. એફઈટીનો ઇનપુટ રેઝિસ્ટન્સ ઘણો વધારે હોય છે, આથી તે સોર્સને લોડ કરતો નથી. સોર્સ એટલે કે જે જગ્યાએ બધો ચાર્જ છે એ સ્ટોર થાય છે એને સોર્સ કહેવામાં આવે. ઇનપુટનો રેઝિસ્ટન્સ વધારે છે માટે સોર્સ પાસે કંઈ લોડ પડતો નથી. હવે આપણે વાત કરીએ પ્રમાણે એફઈટીના 2 પ્રકાર છે. એફઈટીના 2 ટાઈપ છે. એક આપણે વાત કરીએ તો એ થયું આપણું એન ચેનલ અને બીજું થયું પી ચેનલ. આ ઉપરાંત એફઈટીના 2 પ્રકાર એવી રીતના પણ છે, જંકશન ઇન્સ્યુલેટેડ ગેટ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર અને મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, કે જેની આપણે આગળ જતાં વાત કરીશું. અને આગળ જતાં મોસ્ફેટના પણ 2 પાર્ટ છે, ડેપ્લેસર મોડ અને એન્હેન્સમેન્ટ મોડ. બરાબર મિત્રો? તો અત્યારે આપણે આપણું ફોકસ માત્ર એફઈટી ઉપર રાખીએ. આ થયું એફઈટીનું માત્ર ને માત્ર ઇન્ટ્રોડક્શન, કે 2 માર્કમાં પૂછાય તો આટલી વસ્તુ તમારે લખવાની રહે. અને આ આપણને એક અહીંયા કોષ્ટક આપેલું છે એનું, એના વિશે આપણે વાત કરીએ કે એફઈટીને કઈ રીતે આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. તો આ માત્ર વસ્તુ તમારી સમજણ માટે છે, આ કંઈ તમારે પેપરમાં લખવાની જરૂર નથી રહેતી. તો હવે મિત્રો, આપણે વાત કરીએ એફઈટીના ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે એના કન્સ્ટ્રક્શન વિશેની. તો અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એન ચેનલ જંકશન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર વિશે. જો મિત્રો, તમને કદાચ કાંઈ ન પૂછ્યું હોય, એટલે કે તમને એવું સ્પેસિફાઈ ન કરવામાં આવેલું હોય કે ભાઈ એન ચેનલ અથવા તો પી ચેનલ એફઈટી દર્શાવો,
તો તમે તમારી રીતે એન ચેનલ અથવા તો પી ચેનલ કોઈ પણ જો દર્શાવો તો પણ ચાલે, એમાં કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી રહેતું. પણ જનરલી એન ચેનલ દર્શાવતા હોય છે, કારણ કે આપણને ખબર છે કે એનના મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનની મોબિલિટી હોલ કરતાં વધારે છે, એટલા માટે એનને વધારે પ્રાયોરિટી આપતા હોય છે. તો જો હવે આપણે એનું કન્સ્ટ્રક્શન જોઈએ તો આપણને શું દેખાય છે એના વિશે વાત કરીએ. કે આપણે સૌ જાણીએ જ છીએ કે જેવી રીતે ટ્રાન્ઝિસ્ટર છે એના ત્રણ ટર્મિનલ હતા, ફરીથી તમને યાદ અપાવી દઉં, બેઝ, કલેક્ટર અને એમીટર. આ ત્રણ જેવી રીતે ટ્રાન્ઝિસ્ટરના ટર્મિનલ હતા, સિમિલરલી ત્રણ ટર્મિનલ છે એ એફઈટીના પણ છે. તો કયો ટર્મિનલ ટ્રાન્ઝિસ્ટરનો છે, એફઈટીના કયા ટર્મિનલ સાથે રિલેટ કરે છે એની વાત કરીએ, તો જે બેઝ ટર્મિનલ છે એ ગેટ જેવું કાર્ય કરે છે. એટલે કે એવું કહેવામાં આવે છે કે આ ટર્મિનલમાં ઇનપુટ આપવામાં આવે છે. આ જે ટર્મિનલ છે ત્યાં ઇનપુટ આપવામાં આવે છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે આપણો એમીટર ટર્મિનલ છે, એમીટર ટર્મિનલ છે એના જેવી કામગીરી કરે છે સોર્સ ટર્મિનલ. અહીં ચાર્જ કેરિયર એકઠા થાય, સોરી આપણે તમારો જે, ફરીથી તમને સમજાવી દઉં કે આપણે વાત કરી બેઝ, કલેક્ટર અને એમીટર. તો બેઝની જેમ કામ કરે છે ગેટ, એમીટર એમિટ કરવું એટલે કે બહાર કાઢવું. તો ડ્રેનનો અર્થ પણ એવો થાય બહાર કાઢવું, એટલે એમીટર અને ડ્રેન સરખું કાર્ય કરે છે. આ ટર્મિનલમાંથી આઉટપુટ બહાર કાઢવામાં આવે છે. કલેક્ટર, કલેક્ટ કરવું એટલે કે સંગ્રહ કરવો, ભેગું કરવું. તો સોર્સ ટર્મિનલ અને કલેક્ટર ટર્મિનલ છે સિમિલર કાર્ય કરે છે, અહીં ચાર્જ કેરિયર એકઠા કરવામાં આવે છે. તો મિત્રો, જ્યારે જો તમને કન્સ્ટ્રક્શન પૂછવામાં આવે ત્યારે તમારે આ વસ્તુ ડ્રો કરવાની રહેશે. બાજુમાં એનો સિમ્બોલ આપેલો છે અને હું અત્યારે જે વસ્તુ બોલું છું એમ ત્રણેય ટર્મિનલના તમારે કાર્ય પણ સમજાવવાના રહેશે એની અંદર. ત્યારબાદ આગળ જતાં એના વિશે આપણે વાત કરીએ તો એવું આપણને કહેવામાં આવે છે કે એફઈટીનું પૂરું નામ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે. તેના મુખ્ય બે પ્રકાર છે, એન ચેનલ એફઈટી અને પી ચેનલ એફઈટી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવા માટે, એન ટાઈપ એફઈટી બનાવવા માટે એન ટાઈપ મટીરિયલનો એક સબટ્રેક્ટ અથવા તો ચેનલ લેવામાં આવે છે. તો જુઓ, એન ટાઈપ બનાવવું છે એટલે એન ટાઈપની ચેનલ આપણે લીધેલી છે. ત્યારબાદ ડિફ્યુઝનની મદદથી તેમાં પી ટાઈપ બનાવવામાં આવે છે. તો જો અમે ડિફ્યુઝનની મદદથી પી ટાઈપ આપણે બનાવ્યો છે, બરાબર. તેમાંથી ત્રણ ટર્મિનલ અનુક્રમે ગેટ, ડ્રેઇન અને સોર્સને બહાર કાઢવામાં આવે છે. મિત્રો, આ એનું કન્સ્ટ્રક્શન જે બુકમાં આપેલું છે એ છે. એનાથી સેલું કન્સ્ટ્રક્શન પણ જો તમારે ડ્રો કરવું હોય તો અહીં ડ્રો કરું છું, તમે એ વસ્તુ તમારી રીતે ડ્રો કરી શકો છો એક્ઝામની અંદર, જેનાથી તમને સમજવામાં વધારે સરળતા રહેશે. આપણે ડ્રો કરીએ એ વસ્તુ. આ થયો ગેટ, આ છે ડ્રેઇન, આ થયો સોર્સ, આ થયો તમારો સબટ્રેટ અને આ એની અંદર બેનું તમારું રીજિયન. આ બેનું એની અંદર તમારું રીજિયન, રીજિયન એટલે કે પ્રદેશ, બરાબર મિત્રો. તો શું કર્યું આની અંદર, ફરીથી સમજીએ કે એન ટાઈપ સેમિકન્ડક્ટર હોય તો એમાં સૌથી પહેલાં એન ચેનલનો સબટ્રેક લેવામાં આવે, ત્યારબાદ ડિફ્યુઝનની મદદથી એમાં બે પી રિજિયન બનાવવામાં આવે, તેમાંથી ત્રણ ટર્મિનલ અનુક્રમે ગેટ,
ડ્રેઇન અને સોર્સને બહાર કાઢવા માંગે. આ પણ એક કન્સ્ટ્રક્શન છે, તો એના કરતાં જો તમે આ કન્સ્ટ્રક્શન ફોલો કરશો તો સમજવું તમને વધારે ઈઝી રહેશે. હવે જો એના બદલે આપણે વાત કરીએ કે એના બદલે આપણને કદાચ પી ટાઈપ સેમિકન્ડક્ટર પૂછાયેલું હોત તો આપણે શું કરત, તો જો પી ટાઈપ પૂછાયેલું હોત તો કંઈ જ આમાં ચેન્જીસ ન આવત. હું તમને ખાલી કહી દઉં શું આપણે કરત આની અંદર, બહુ માઇનોર આની અંદર આપણે ચેન્જ કરત. એ ચેન્જ કંઈક આ રીતનો હોત કે આપણે સપોઝ કે આ ચેનલ લેત, તેની અંદર ચેનલ કેની લેત, આપણે પી ટાઈપની ચેનલ લેત. આવી રીતે આપણે રિજિયન બનાવત, અહીંયા એન આવત, અહીંયા પણ આપણે એન લખત, અગેન અહીંયા 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 બધી વસ્તુ સિમિલર આવત. ટર્મિનલ છે, સોર્સ આવત, ગેટ આવત અને ડ્રેન, એ બધું સિમિલર આવત. તો આપણે કઈ રીતે વાત કરત પી ચેનલ એફઈટી આપણને કીધું હોત, તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી ચેનલનો એક સબટ્રેક લેવામાં આવે છે, ત્યારબાદ ડિફ્યુઝનની મદદથી તેની અંદર એન ટાઈપના રિજિયન બનાવવામાં આવે છે, અને ત્રણ ટર્મિનલ અનુક્રમે ગેટ, ડ્રેઇન અને સોર્સને બહાર કાઢવામાં આવે છે. એટલે અત્યારે હું તમને મિત્રો પેરેલલી એન ટાઈપ અને પી ટાઈપ બંને એફઈટી વિશે વાત કરી રહ્યો છું. એક્ઝામમાં તમારે કોઈ પણ એક જ લખવાનું છે, અને હું તમને કહીશ કે બને ત્યાં સુધી એન ચેનલ વિશે લખજો, તમને વધારે ઇઝી પડશે. બરાબર, તો આ થઈ એન ચેનલની કન્સ્ટ્રક્શન. આ ફિગર તમે લોકો ખાસ ડ્રો કરી લેજો, આપણે બુકની ફિગર કરતાં આને વધારે પ્રિફર કરશું. હવે આપણે આગળ જતા એફઈટીના વર્કિંગ વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો હવે આપણે વાત કરીએ એફઈટીના વર્કિંગ વિશેની. તેને જે એફઈટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે એફઈટી એટલે બીજું કાંઈ નથી, જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે. બરાબર મિત્રો, તો બુકની અંદર આપણે અહીં જોઈ શકીએ છીએ કે એન ચેનલ એફઈટી વિશે આપણને માહિતી આપેલી છે, અહીં એની ફિગર આપેલી છે. તો કંઈક આ રીતે એને આપણે ટર્મિનલને કનેક્ટ કરી શકીએ છીએ. આપણે બુકની અંદર આ રીતે આપેલી છે ફિગર, પરંતુ આપણે એ ફિગરને ન ફોલો કરતા આપણે વધારે સિમ્પ્લિફાઈડ વેની અંદર આપણી ફિગરનો ઉપયોગ કરીને કેવી રીતે એફઈટી વર્કિંગ કરે છે તે આપણે સમજીશું. બરાબર મિત્રો, આ ખાલી તમારા રેફરન્સ માટે છે. જો કોઈને આ વસ્તુ સમજાતી હોય તો આ પણ લખવી હોય તો પણ કંઈ વાંધો નથી, પણ બને તો હું તમને હમણાં જે સમજાવવા જઈ રહ્યો છું એ વસ્તુ તમે ફોલો કરશો તો તમને વધારે સમજાશે. તો વાત કરીએ આપણે એફઈટીની. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને એફઈટી આપેલું છે. અહીંયા આપણે એન ચેનલ એફઈટીની વાત કરીએ છીએ. તો જુઓ, આ થયું આપણું એન ચેનલ એફઈટી. હવે જોઈએ તો એના કનેક્શન આપેલા છે આપણને કે ડ્રેઇન ટર્મિનલ છે એને આપણે કનેક્ટ કર્યો છે અહીં વીડીડીની મદદથી. વીડીડી એટલે શું છે મિત્રો? વીડીડી એટલે વોલ્ટેજ બિટવીન ડ્રેઇન ટુ ડ્રેઇન. અહીંયા લખેલું છે VDS. પહેલાં આપણે બધી ટર્મિનોલોજી સમજી લઈએ. VDS એટલે કે વોલ્ટેજ બિટવીન ડ્રેઇન અને સોર્સ. આ ટર્મિનલ છે ડ્રેઇન, આ ટર્મિનલ છે સોર્સ, એટલે કે બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ, અહીંયાથી લઈને અહીંયા સુધીનો વોલ્ટેજ, એને VDSની મદદથી ઓળખવામાં આવે. એટલે એ થયો વોલ્ટેજ બિટવીન ડ્રેઇન અને સોર્સ. ડ્રેઇનમાંથી જે કરંટ પસાર થાય છે, ડ્રેઇનમાંથી જે કરંટ પસાર થાય છે એને કહેવામાં આવે ડ્રેઇન કરંટ, ID. ત્યારબાદ VGG. VGG એટલે કે વોલ્ટેજ બિટવીન ગેટ ટુ ગેટ, એટલે કે ગેટ પાસેનો જે વોલ્ટેજ છે એને VGG તરીકે ઓળખવામાં આવે. અને ગેટ અને સોર્સ, આ બે ટર્મિનલ, ગેટ અને સોર્સ આ બે ટર્મિનલ વચ્ચેના વોલ્ટેજને VGS તરીકે ઓળખવામાં આવે, એટલે કે વોલ્ટેજ બિટવીન ગેટ અને સોર્સ. બરાબર મિત્રો, તો આ બધી થઈ ટર્મિનોલોજી. આ બધી ટર્મિનોલોજી તમને ખાસ ખબર હોવી જોઈએ. હવે આપણે એના વર્કિંગને સમજવાનું સ્ટાર્ટ કરીએ. વર્કિંગને એકચ્યુઅલી મિત્રો બે પાર્ટની અંદર વહેંચી શકાય છે એવું આપણે કહી શકીએ. કે કઈ રીતે બે પાર્ટમાં વેચી શકીએ? તો આ જે ફિગર છે એને ફોરવર્ડ બાયસ ફિગર તરીકે ઓળખવામાં આવે છે. કે જેની અંદર તમે જુઓ તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની અંદર કનેક્શનમાં એટલો જાજો તફાવત નહીં રહે. તફાવત જે છે એ માત્ર અહીંયા રહેશે, જ્યાં VGGનું કનેક્શન છે. અત્યારે તમે જુઓ તો ગેટ ટર્મિનલ છે બેટરીના પોઝિટિવ સાથે જોડાયેલો છે, અને સોર્સ ટર્મિનલ છે બેટરીના નેગેટિવ સાથે જોડાયેલો છે, એવું તમે જોઈ શકો છો.
તો આ માત્ર મેં તમને કેવી રીતે કનેક્શન છે તેના વિશે માહિતી આપી. હવે આપણે સ્ટાર્ટ કરીએ વર્કિંગ આપણું. તો લખો મિત્રો એની અંદર આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે પી રિજિયન પોઝિટિવ સાથે, જો આ તમે જોઈ શકો છો કે પી રિજિયન પોઝિટિવ સાથે અને એન રિજિયન નેગેટિવ સાથે જોડાય તે રીતે બેટરીને કનેક્ટ કરવામાં આવે છે. તો જો આ એન રિજિયન થયો નેગેટિવ સાથે, એટલે કે પી રિજિયન પોઝિટિવ સાથે અને એન રિજિયન નેગેટિવ સાથે જોડાય તે રીતે બેટરીને કનેક્ટ કરવામાં આવે છે. આ કનેક્શનને પીએન જંક્શન ડાયોડના ફોરવર્ડ બાયસ કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. પીએન જંક્શનનું ફોરવર્ડ બાયસ મુજબનું કનેક્શન હોવાને લીધે એન અને પી વચ્ચેના ડિપ્લેશન રિજિયનની પહોળાઈ ક્રમશઃ ઘટે છે. એટલે કે જો આથ્યો એન આથ્યો પી એ બંનેની વચ્ચે આજે છે એને કહેવામાં આવે ડિપ્લેશન રિજિયન. એટલે કે ફોરવર્ડ બાયસ કનેક્શન હોવાને લીધે ડિપ્લેશન રિજિયનની પહોળાઈ ક્રમશઃ ઘટે છે, જેને લીધે સોર્સમાંથી ચાર્જ કેરિયર સહેલાઈથી બહોળા પ્રમાણમાં વહન પામીને ડ્રેઇન તરફ ગતિ કરે છે. તો આપણે વાત કરી કે સોર્સમાંથી મેજોરિટી ચાર્જ કેરિયર મોટા પ્રમાણમાં વહન કરીને ડ્રેઇન તરફ ગતિ કરે છે. તો જો આ જોઈ શકીએ છીએ આ બધી શું આ ગતિ કેની છે, ચાર્જ કેરિયરની ગતિ છે કે જે સોર્સથી લઈ અને ડ્રેઇન તરફ જાય છે. તેથી કરંટ મેક્સિમમ અને અવરોધ મિનિમમ મળે છે. માટે આપણને કરંટ મેક્સિમમ અને અવરોધ આપણને મિનિમમ મળે છે. તો આ વાત થઈ એફઈટીના ફોરવર્ડ બાયસ કનેક્શનની. ફરીથી આખી વસ્તુ મિત્રો તમને ક્વિકલી સમજાવું છું, સમજી લેજો. ખૂબ ઇઝી વસ્તુ છે કે આપણે શરૂઆત કેવી રીતે કરી. આપણે એવું કીધું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી રિજિયન પોઝિટિવ સાથે જોડાય અને એન રિજિયન નેગેટિવ સાથે જોડાય તે રીતે બેટરીનું કનેક્શન કરવામાં આવેલું છે. આ કનેક્શનને પીએન જંક્શન ડાયોડના ફોરવર્ડ બાયસ કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ફોરવર્ડ બાયસ મુજબનું કનેક્શન હોવાને લીધે એન અને પી વચ્ચેના ડિપ્લેશન રિજિયનની પહોળાઈ, આ જે ડિપ્લેશન રિજિયન છે તેની પહોળાઈ ક્રમશઃ ઘટતી જાય છે. ડિપ્લેશન રિજિયનની પહોળાઈ જેને લીધે સોર્સમાંથી મેજોરિટી ચાર્જ કેરિયર મેક્સિમમ પ્રમાણમાં વહન પામીને ડ્રેઇન તરફ ગતિ કરે છે, એ આપણે આ એરોની ડાયરેક્શન મુજબ જોઈ શકીએ છીએ. આમ બહોળા પ્રમાણમાં મેજોરિટી ચાર્જ કેરિયર વહન પામતા હોવાને લીધે કરંટ મેક્સિમમ અને રેઝિસ્ટન્સ મિનિમમ મળે છે. તો આ વાત થઈ એફઈટીની પહેલી ફિગરની, જે ફોરવર્ડ બાયસ ફિગર છે. હવે વાત કરીએ રિવર્સ બાયસ વિશેની. તો હવે આ ફિગર જુઓ મિત્રો, મેં તમને કીધું હતું કે માત્ર શું ફેરફાર હશે, જે આ બેટરીનું કનેક્શન છે એની અંદર માત્ર ફેરફાર હશે, બાકી કનેક્શનમાં કોઈ ફેરફાર નહીં હોય. જે ચેન્જીસ થશે એ બેટરીના રિવર્સ પોલારિટીને હિસાબે એફઈટીના અંદરના ભાગમાં ચેન્જીસ થશે. તો આપણે હવે એના વિશે વાત કરીએ. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે પી રિજિયન નેગેટિવ સાથે અને એન રિજિયન પોઝિટિવ સાથે, એટલે કે જો આ પી રિજિયન થયો નેગેટિવ સાથે અને એન રિજિયન પોઝિટિવ સાથે જોડાય તેવી રીતે બેટરીને કનેક્ટ કરવામાં આવે છે. આ કનેક્શનને પીએન જંક્શન ડાયોડના રિવર્સ બાયસ કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. રિવર્સ બાયસ મુજબનું કનેક્શન હોવાને લીધે એન અને પી વચ્ચેના ડિપ્લેશન રિજિયનની પહોળાઈ ક્રમશઃ વધતી જાય છે. આથી ડિપ્લેશન રિજિયન જોવો તો હવે એની પહોળાઈ પહેલાં કરતાં પહેલાં સાંકડું હતું, પી અને એન વચ્ચેનું રિજિયન નાનું પાતળું સાંકડું હતું, હવે આ પહોળાઈ ક્રમશઃ વધતી ગઈ એવું આપણે કહીએ છીએ. હવે આ ડિપ્લેશન રિજિયન શું છે, એની પહોળાઈ શા માટે વધે છે કે ઘટે છે, આ બધી વસ્તુ મિત્રો આપણે જો તમને યાદ હોય તો આપણે ફર્સ્ટ યુનિટ જે આપણું હતું સેમી કન્ડક્ટર ઇન્ટ્રોડક્શન ઓફ સેમી કન્ડક્ટર ડાયોડ પીએન જંક્શન ડાયોડ એની અંદર જોઈ ચૂક્યા છીએ કે જ્યારે પીને પોઝિટિવ સાથે એનને નેગેટિવ સાથે જોડીએ અને ફોરવર્ડ બાયસ કહેવાય, ફોરવર્ડ બાયસમાં ડિપ્લેશન રિજિયન ક્રમશઃ ઘટતું જાય એવી આપણે વાત કરેલી હતી. એ ઉપરાંત જો આપણે વાત કરીએ તો રિવર્સ બાયસની અંદર કેવું હતું, પીને નેગેટિવ સાથે અને એનને પોઝિટિવ સાથે જોડીએ અને રિવર્સ બાયસ કનેક્શન કહેવાતું હતું. રિવર્સ બાયસ કનેક્શનની અંદર ડિપ્લેશન રિજિયનની પહોળાઈ ક્રમશઃ વધતી જતી હતી. તો એ જ વસ્તુ અહીંયા થાય છે કે ડિપ્લેશન રિજિયનની પહોળાઈ ક્રમશઃ વધતી જાય છે, જેને લીધે સોર્સમાંથી ચાર્જ કેરિયર
ખૂબ જ ઓછા પ્રમાણમાં વહન પામીને ડ્રેન તરફ જાય છે. જો હવે આ ડિપ્લેશન રીજનની પહોળાઈ છે એ ખૂબ જ વધી ગઈ છે, એટલે તમે જુઓ તો સોર્સમાંથી ડ્રેન તરફ ચાર્જ કેરિયરને જવું હોય તો એમાં અવરોધ જેવું કાર્ય કરે છે. જુઓ આ વચ્ચેનો રસ્તો છે એ જ આપણને એટલો નથી મળતો, એટલો પ્રોપર જેટલો આપણને ફોરવર્ડ બાયસ કનેક્શનમાં મળતો હતો. એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં મિનિમમ ચાર્જ કેરિયર છે એ ગતિ પામે છે, જેને લીધે કરંટ આપણને ખૂબ જ મિનિમમ મળે છે અને અવરોધ જે છે આપણને મેક્સિમમ મળે છે એવું કહેવામાં આવે છે. ફરીથી આ વસ્તુ સમજી લઈએ ફટાફટ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી રિજિયન નેગેટિવ સાથે એન રિજિયન પોઝિટિવ સાથે જોડાય તે રીતે બેટરીને આ બેટરી છે એને કનેક્ટ કરવામાં આવે છે. આ કનેક્શનને પીએન જંકશનનું રિવર્સ બાયસ કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. રિવર્સ બાયસ કનેક્શનને લીધે ડિપ્લેશન રિજિયન જે છે એની પહોળાઈ ક્રમશઃ વધતી જાય છે, તેને લીધે સોર્સમાંથી ચાર્જ કેરિયર વહન પામીને ડ્રેન તરફ બહોળા પ્રમાણમાં જઈ શકતા નથી. ખૂબ જ ઓછા પ્રમાણમાં ચાર્જ કેરિયર ગતિ કરી શકે છે, તેને લીધે કરંટ મિનિમમ અને રેઝિસ્ટન્સ મેક્સિમમ મળે છે. તો મિત્રો આ વાત થઈ એફઈટી વિશેની. જો એફઈટી તમને એક્ઝામમાં પૂછવામાં આવે, 7 માર્કની અંદર પૂછવામાં આવે, તો તમારે તેનું ઇન્ટ્રોડક્શન, કન્સ્ટ્રક્શન અને આ બે ફિગર મુજબ તમારે એનું વર્કિંગ સમજાવવાનું રહેશે. જો તમે બુક ફોલો કરશો મિત્રો તો બુકમાં થોડું વધારે કોમ્પ્લિકેટેડ એક્સપ્લેનેશન આપેલું છે, એના કરતાં જો આ ફિગર મુજબ અને હું અત્યારે જે વસ્તુ બોલું છું એ મુજબ તમે લખશો તો તમને ખૂબ જ સરળતા રહેશે લખવામાં અને સમજવા માટે સરળતા રહેશે. માત્ર ને માત્ર પીએન જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ ફંડામેન્ટલ ઉપર આખા એફઈટીનું વર્કિંગ રહેલું છે. તો આ વાત થઈ આપણા એફઈટી વિશેની. હવે આગળ જતાં આપણે વાત કરીશું મોસ્ફેટ. તો ફ્રેન્ડ્સ, આપણે પહેલાં વાત કરી એફઈટી વિશે, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મોસ્ફેટ વિશે. મોસ્ફેટનું પૂરું નામ છે, આપણે મોસ્ફેટના પૂરા નામની વાત કરીએ, મોસ્ફેટનું પૂરું નામ છે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. તો મિત્રો હું આજનો ટોપિક સ્ટાર્ટ કરું એની પહેલાં તમને અમુક વસ્તુની માહિતી આપવા માગું છું. તમે એમ જોવા જાઓ તો આ યુનિટમાંથી 2 માર્કના ઘણા બધા ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે, જેમ કે એસીઆર, એલઈડી, એલડીઆર, ત્યારબાદ એફઈટી, મોસ્ફેટ. આ ઉપરાંત આખા ઈસીએસસીની આપણે વાત કરીએ તો એમાંથી પણ ઘણા બધા બીજા ફૂલ ફોર્મ નીકળીને આવે છે સામે, યુપીએસ, એસએમપીએસ, વીસીએમ. તો ખાસ મારું તમને કહેવાનું એવું છે કે 2 માર્કની અંદર જીટીયુ એક્ઝામિનેશનની અંદર ઘણી બધી વાર આવા ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે, એટલે તમને એ વસ્તુ પણ આવડવી ખૂબ જ જરૂરી છે. તો ખાસ આવા જે ફૂલ ફોર્મ હોય એની પણ તમે અલગથી એક યાદી બનાવો, તમારે એક પેજની અંદર લખી નાખો, વારે ઘડી એ વસ્તુ તમારી નજર સામે આવશે તો તમને ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ બનશે. ઓસિલેટરવાળા ચેપ્ટરને પણ જરા ધ્યાનથી જોઈ લેજો. એ ઉપરાંત આપણે સેકન્ડ યુનિટ છે એની અંદર પણ ખાસ જોઈ લેવાનું કે ભાઈ ખાલી ક્યુ પોઈન્ટ આપણને કહેવામાં આવે તો ક્યુ પોઈન્ટ એટલે શું છે, ક્યુ પોઈન્ટ એટલે ઓપરેટિંગ પોઈન્ટ છે, આપણને ખબર હોવી જોઈએ. તો હવે આપણે વાત કરીએ મિત્રો આપણા મોસ્ફેટ વિશેની. તો અહીં આપણને મોસ્ફેટનો સિમ્બોલ આપેલો છે અને આ છે મોસ્ફેટનું કન્સ્ટ્રક્શન. તો હવે આપણે એના કન્સ્ટ્રક્શન વિશે ડિટેલમાં વાત કરીએ. તો આ થયું એનું કન્સ્ટ્રક્શન. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ડ્રેઇન ટર્મિનલ છે, આ સોર્સ ટર્મિનલ, આ ગેટ ટર્મિનલ છે અને નીચેના ભાગમાં સોર્સ ટર્મિનલ આપેલો છે. આ થયો તમારો સોર્સ ટર્મિનલ, બરાબર મિત્રો. તો સિમિલરલી ગેટ, સોર્સ અને ડ્રેઇન જેવી રીતે એફઈટીની અંદર કાર્ય કરતા હતા અહીં પણ એવી રીતે જ કાર્ય કરે છે. જેમ કે ગેટ ટર્મિનલ છે તો ગેટ ટર્મિનલ પાસે ઇનપુટ આપવામાં આવે છે,
સોર્સ ટર્મિનલ પાસે ચાર્જ કેરિયર એકઠા થાય છે અને ડ્રેઇન ટર્મિનલમાંથી આઉટપુટને બહાર લેવામાં આવે છે. અગેન એન ચેનલ મોસ્ફેટ પૂછાય કે પી ચેનલ મોસ્ફેટ પૂછાય, જો તમને સ્પેસિફાઈ કર્યું હોય તો જ એ બતાવવું જરૂરી છે, બાકી તમે તમારી રીતે કોઈ પણ મોસ્ફેટ બતાવો તો પણ ચાલે એવું છે. તો અહીં આપણે વાત કરેલી છે એન ચેનલ મોસ્ફેટ વિશે, તો એના કન્સ્ટ્રક્શન વિશે આપણે વાત કરીએ તો લખતા જાજો મિત્રો, મોસ્ફેટનું પૂરું નામ મેટલ ઓક્સાઇડ સેમી કન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે. મોસ્ફેટના બે પ્રકાર છે, એન ચેનલ મોસ્ફેટ અને પી ચેનલ મોસ્ફેટ. આકૃતિમાં એન ચેનલ મોસ્ફેટ દર્શાવેલું છે. અહીં એન પ્રકારના સબટ્રેકમાં ડિફ્યુઝનની મદદથી પી ટાઈપ રિજિયન બનાવવામાં આવે છે. ત્રણ ટર્મિનલ અનુક્રમે ગેટ, ડ્રેઇન અને સોર્સ બહાર કાઢવામાં આવે છે. અહીં ગેટ ટર્મિનલ પાસેનો પ્રદેશ અને ચેનલ કેપેસિટર જેવી રચના બનાવે છે. કયા પ્રદેશની જો વાત કરેલી છે, આ ગેટ ટર્મિનલ અને આ થઈ ચેનલ, આ બંને ભેગા મળીને કેપેસિટર જેવી રચના બનાવે છે. એટલે કે બંને, જો કેપેસિટર કંઈક આ પ્રકારે હોય, જો તમને યાદ હોય ને મિત્રો સેકન્ડ સેમેસ્ટરની અંદર આવી ગયું, આવું કેપેસિટર હોય આ, અને આને એની કન્ડક્ટિંગ પ્લેટ તરીકે ઓળખવામાં આવે કેપેસિટરની. એટલે કે અહીં ગેટ અને ચેનલ બંને કન્ડક્ટિંગ પ્લેટ તરીકે કાર્ય કરે છે અને વચ્ચે રહેલું SiO2 મટીરિયલ છે એ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ તરીકે કાર્ય કરે છે. હંમેશા આની વચ્ચે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ રહેલું હોય કેપેસિટરની અંદર, એટલે કે આ આખી વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક કેપેસિટર તરીકે કાર્ય કરે છે. એવું કહેવામાં આવે છે કે ગેટ અને ચેનલ કન્ડક્ટિંગ પ્લેટ છે, SiO2 મટીરિયલ છે એ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ તરીકે વર્તે છે. તો મિત્રો આ વાત થઈ તેના કન્સ્ટ્રક્શનની, હવે વાત કરીએ તેના વર્કિંગ વિશેની. મોસ્ફેટમાં ગેટ અને ચેનલ અને SiO2 લેયર કેપેસિટર જેવી રચના બનાવે છે. ગેટ, SiO2 લેયર અને ચેનલ, SiO2 લેયર અને આ ત્રણેય વસ્તુ ભેગા મળીને કેપેસિટર જેવી રચના બનાવે છે. એટલે કે તે કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ઉપર કાર્ય કરે છે. હવે જ્યારે ગેટ પાસે સપ્લાય આપવામાં આવે ત્યારે ગેટ ટર્મિનલ પાસે ચાર્જ કેરિયર જમા થાય છે. ગેટ પાસે હવે આપણે કંઈક સપ્લાય આપીએ છીએ, સપ્લાય આપો એટલે શું થશે, સપ્લાય આપતા ગેટ ટર્મિનલ પાસે ચાર્જ કેરિયર જમા થશે. ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વસ્તુને તમે જ્યારે ચાર્જ કરો, કેપેસિટરને ચાર્જ કરો, ત્યારે એ શું કરે, એનર્જીને સ્ટોર કરવાનું ચાલુ કરે, એનર્જીને જમા કરવાનું ચાલુ કરે. સેમ વસ્તુ ગેટ ટર્મિનલ પાસે જ્યારે તમે સપ્લાય આપશો ત્યારે ગેટ ટર્મિનલ પાસે ચાર્જ કેરિયર શું થશે, જમા થશે, એકઠા થશે. હવે જ્યારે સપ્લાય આપવાનું બંધ કરવામાં આવે ત્યારે, હવે આપણે સપ્લાય આપવાનું બંધ કરીએ છીએ એટલે કે સપ્લાય આપવાનું બંધ કરીએ ત્યારે ચાર્જ કેરિયર રિલીઝ થઈને કન્ડક્ટિંગ ચેનલમાં આવે છે. એટલે કે અહીંયા જે ચાર્જ કેરિયર રહેલા છે એ રિલીઝ થઈને ક્યાં આવે છે, ચેનલમાં આવે છે, કન્ડક્ટિંગ ચેનલમાં આવે છે. જેને લીધે પૂરતા પ્રમાણમાં ચેનલમાં ચાર્જ કેરિયર હોવાને લીધે કરંટનું વહન થાય છે અને આ પ્રોસેસને કહેવામાં આવે છે કેપેસિટરની ડિસ્ચાર્જિંગ પ્રોસેસ મુજબ. ફરીથી આ વસ્તુ આપણે સમજીએ મિત્રો, કે આપણે એવી વાત કરી, પહેલાં તો આપણને ખબર છે કે ભાઈ કેપેસિટર છે, કેપેસિટર એને કોન્સ્ટન્ટ આપણે સપ્લાય આપીએ ત્યારે કેપેસિટર શું થાય, ચાર્જ થાય, સૌ આપણે જાણીએ છીએ. જેવું સપ્લાય આપવાનું બંધ કરીએ એટલે કેપેસિટર કેવું થાય, ડિસ્ચાર્જ થાય, એટલે પોતાનામાંથી એનર્જી રિલીઝ કરે એવું આપણે કહી શકીએ. હવે એ જ ફંડા મુજબ આપણે અહીંયા કામ કરશું. આપણે એવું કીધું શરૂઆતમાં, ગેટ ટર્મિનલ પાસે જ્યારે સપ્લાય આપવામાં આવે ત્યારે ત્યાં ચાર્જ કેરિયર એકઠા થાય છે. એટલે કે અહીંયા સપોઝ કે ચાર્જ કેરિયર એકઠા થાય છે અને કેપેસિટરની ચાર્જિંગની પ્રક્રિયા સાથે સરખાવ્યું છે, કે કેમ કેપેસિટર ચાર્જ થાય ત્યારે એનર્જીને સ્ટોર કરે, એમ ગેટ ટર્મિનલની પણ આપણે વાત કરી કે ગેટ ટર્મિનલ, એન ચેનલ અને SiO2 પણ કેપેસિટરની જેમ કાર્ય કરે છે. તો ગેટ પાસે ચાર્જ કેરિયર એકઠા થાય છે. હવે એના એની બાજુમાં આપણે કૌંસમાં લખીએ કે કેપેસિટરના ચાર્જિંગ મુજબ. હવે આપણે એવું કીધું કે જ્યારે સપ્લાય આપવાનું બંધ કરવામાં આવે, એટલે કે ગેટ ટર્મિનલ પાસે હવે સપ્લાય આપવાનું આપણે બંધ કરીએ છીએ, ત્યારે આ ચાર્જ કેરિયર છે રિલીઝ થઈને ક્યાં જાય છે, કન્ડક્ટિંગ ચેનલમાં જાય છે.
આમ કન્ડક્ટિંગ ચેનલમાં પૂરતા પ્રમાણમાં ચાર્જ કેરિયર હોવાને લીધે કરંટનું વહન થાય છે. આને આપણે સરખાવશું કેપેસિટરની ડિસ્ચાર્જ પ્રોસેસ મુજબ, કે ડિસ્ચાર્જ થાય એટલે પોતાનામાંથી એનર્જી રિલીઝ કરે. તો અહીંયા શું થયું, ચાર્જ કેરિયર રિલીઝ થઈને ક્યાં આવ્યા, કન્ડક્ટિંગ ચેનલમાં આવ્યા. ને કન્ડક્ટિંગ ચેનલમાં તો કેવું છે કે ત્યાં પૂરતા પ્રમાણમાં ચાર્જ કેરિયર થશે એટલે કરંટનું વહન થવા માંડશે. તો મિત્રો, આ વાતથી આપણા મોસ્ફેટના વર્કિંગ વિશેની, અને મોસ્ફેટની અંદર આપણે લખી શકીએ કે તેના બે પ્રકાર છે. એક છે એન્હેન્સમેન્ટ મોડ અને બીજું છે ડિપ્લેશન મોડ. તો મિત્રો, આ વાત કરી આપણે આપણા મોસ્ફેટના વર્કિંગ વિશેની. પહેલાં જો આપણે વાત કરીએ તો આપણે વાત કરેલી હતી કે FET કેવી રીતે કાર્ય કરે છે, FET નું ઇન્ટ્રોડક્શન, એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ વિશે. અહીં આપણે જોયું FET જે હતું એ આપણે PN જંકશનના ફંડામેન્ટલ ઉપર કાર્ય કરતું હતું. જ્યારે આપણે મોસ્ફેટની વાત કરીએ તો મોસ્ફેટ કેપેસિટરના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, કે જ્યારે ચાર્જિંગ કરવામાં આવે ત્યારે એનર્જી એની અંદર સ્ટોર થાય છે અને જ્યારે સપ્લાય આપવાનું બંધ કરીએ ત્યારે ડિસ્ચાર્જ થાય છે, એટલે કે પોતાનામાંથી ચાર્જ કેરિયરને ચેનલમાં રિલીઝ કરે છે. આમ ચેનલમાં મેક્સિમમ પ્રમાણમાં ચાર્જ કેરિયર હોવાને લીધે એ પોતાનામાંથી કરંટનું વહન કરે છે. તો હવે આજના ક્વેશ્ચનની જો આપણે વાત કરીએ તો તમારે મિત્રો મને એક તો ડ્રેઇન સોર્સ અને ગેટ ટર્મિનલના વર્કિંગ વિશે કહેવાનું છે. એક કે બે સેન્ટેન્સની અંદર ડ્રેઇન સોર્સ અને ગેટ કેવી રીતે કામગીરી કરે છે તેના વિશે માહિતી આપવાની છે. બીજું FET અને મોસ્ફેટના તમારે મને ફૂલ ફોર્મ કમેન્ટ બોક્સની અંદર લખીને કહેવાના છે. આ થયો તમારો પહેલો ક્વેશ્ચન, આ થયો તમારો બીજો ક્વેશ્ચન. અને થર્ડ ક્વેશ્ચનની વાત કરું તો મોસ્ફેટ જે બે મોડમાં કાર્ય કરે છે અથવા તો મોસ્ફેટના જે બે પ્રકાર છે તેના વિશે તમારે મને માહિતી આપવાની છે, કે જે મેં તમને હમણાં હજી એક કે બે મિનિટ પહેલાં જ જેના વિશે વાત કરેલી. તો મિત્રો, આ વાત થઈ આપણા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલ પર્પઝ સેમિકન્ડક્ટર ડાયોડ FET અને મોસ્ફેટ વિશેની. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો ઝેનર ડાયોડ કેવી રીતે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કાર્ય કરે છે, ફોટો ડાયોડ કેવી રીતે કાર્ય કરે છે, ફોટોવોલેટિક સેલ શું છે, મોસ્ટ પ્રોબેબલી એ બધી વસ્તુ વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.